રાજકોટમાં કરણી સેના દ્વારા કનૈયાકુમારના આવવા પર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં 5 સંગઠનો મેદાને ઉતર્યા હતા અને સંગઠનો એકઠા થઈ રાજકોટ કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રેસકોર્સમાં આગામી બુધવારે યોજાનાર સંવિધાન બચાવ દેશ બચાવ સંમેલનમાં કનૈયાકુમાર શહેરમાં આવવાના છે. તેને લઈ કરણી સેના મૌલિક સિંહ વાઢેરે જણાવ્યું હતું કે આગામી સમયમાં કનૈયાકુમાર આવતા શહેરની શાંતિ ભંગ થઈ શકે છે, કેમ કે તે રાષ્ટ્ર વિરોધી માણસ છે. તે સૈનિકોનું અવારનવાર અપમાન કરે છે. તેની પર અનેક કેસો પણ થઈ ચૂક્યા છે. આથી અમે 5 સંગઠનોએ વિરોધ નોંધાવી કનૈયાકુમારની રાજકોટમાં પ્રવેશ બંધી કરવાની માંગ ઉચ્ચારી છે. 13 તારીખના એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે રાજકોટની ધરતી પર, કે બંધારણ બચાવો એવી રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે એની અંદર જે આયોજક છે એ કનૈયાકુમાર નામના એક રાષ્ટ્રવિરોધી માણસને પણ બોલાવવા જઈ રહ્યા છે. એટલે અમે અત્યારે બિન પોલિટિકલ સંગઠનો અલગ અલગ બધા અહીંયા કમિશનર સાહેબને આવેદન આપવા આવ્યા હતા કે આની અંદર શાંતિ રાજકોટની ડહોળાઈ શકે એમ છે, અને ખાસ કરીને જે કનૈયાકુમાર છે એ રાષ્ટ્રવિરોધી માણસ છે, એની ઉપર અનેક એલિગેશનો આરોપો લાગી ચૂક્યા છે અને જેલમાં પણ જઈ આવ્યો છે.